હાઈ ફ્રેન્ડ્સ નોલેજ વિથ છે તો આજે આપણે સ્ટાર્ટ કરશું જે આઈસ મેજિક સિક્સ એટલે કે જે ત્રણ જે ફેબ્રુઆરી ત્રણથી ફેબ્રુઆરી નવ બે હજાર ઓગણીસનું કરન્ટ અફેર જે વન લાઈન હું તમને આજે જે વીક આ સિક્સના બધે બધા કરાવી દઈશ તો ચાલો સ્ટાર્ટ કરીએ અને ફ્રેન્ડ્સ મને તમારે મને સપોર્ટ કરવો હોય જે અમને વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો શેર કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને કોમેન્ટ જરૂર કરો કોઈ પણ ક્વેશ્ચન હોય અને વિડીયો સારો લાગે તો નાઇસ વિડીયો એક ગમે તે કોમેન્ટ જરૂર કરો તો ચાલો સ્ટાર્ટ કરીએ ભારતનો સંદેશા વ્યવહાર ઉપ આજે આ બધા ક્વેશ્ચનની અંદર આ બધા મેન મેન પોઈન્ટ આવી જશે ક્યાં છે ભારતનો સંદેશા વ્યવહાર ઉપગ્રહ જી સેટ એકત્રીસ થોડું ઝૂમ કરી દો હં ભારતનો એકત્રીસ સફળતાપૂર્વક થયો છે રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવ બે હજાર ઓગણીસ ભારતમાં ચાલીસ હજાર કરોડના ખર્ચે છ સબમરીનના નિર્માણમાં મંજૂરી થઈ છે અને ગોવાના ડા ડાબોલી એરપોર્ટના ભારતમાં પ્રથમ જીઆઈ સ્ટોરનો પ્રારંભ થયો છે વિશ્વ કેન્સર દિવસ ને ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સિસ ટ્રીડીમાંથી અમેરિકા બહાર તો ચાલો હવે online ના question સ્ટાર્ટ કરીએ તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કઈ જગ્યાએ ઉતરાગ મહોત્સવ બે હજાર ઓગણીશ નું આયોજન કરવામાં આવ્યું છે એ છે મોઢેરા ખાતે સૂર્ય મંદિર માટે પ્રસિદ્ધ મોઢેરા ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ના કયા તાલુકામાં આવેલું છે તો આવેલું છે બહુચરાજી તાલુકામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલીકરણ માટે કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત ત્રણ મોડેલમાં નીચેનામાંથી કયા મોડેલનો સમાવેશ થતો નથી કયા મોડેલનો સમાવેશ થતો નથી એ પૂછ્યું છે એટલે કે સેન્ટ્રલ વીમા મોડેલનો સમાવેશ થતો નથી ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો તો જે ઝારખંડના રાંચીમાંથી આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે તેમાં આવશે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેનું ટૂંકું નામ છે ABPMJI આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે એમાં આવશે મોદી કેર આયુષ્માન ભારત યોજના અંતર્ગત ભારતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તીને સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરવાનું ભારત સરકારનું લક્ષ્યાંક છે એમાં આવશે ચાલીસ ટકા આયુષ્યમાન ભારત યોજનાનો લાભ ભારતના કેટલા પરિવારોને મળશે એમાં આવશે દસ કરોડ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ ભારતના કેટલા લોકોને મળશે આવશે કરોડ કરોડ ભારત યોજના અંતર્ગત કુટુંબોને દીઠ વાર્ષિક કેટલા રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ થશે એમાં આવશે પાંચ લાખ આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા માટે શું જરૂરી છે એટલે કે એક ક્રાઈટેરિયા એટલે કે શું છે એમાં ક્રાઇટેરિયા તો કુટુંબના સભ્યોનું નામ સામાજિક આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ બે હજાર અગિયારની યાદીમાં હોવું જોઈએ આ હશે તો તમને આ લાભ મળશે આયુષ્યમાન ભારત યોજનાના અંતર્ગત થતા ખર્ચમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો કેટલો છે તો સાઠ ચાલીસ કેન્દ્રનો સાઠ રાજ્યનો ચાલીસ આયુષ્યમાન ભારત યોજનાનો હેલ્પલાઇન નંબર શું છે તો હેલ્પલાઇન નંબર છે ચૌદ પાંચ ચૌદ પાંચ પંચાવન એવી યાદ ભારત સી ઓ તરીકે કેની નિમણૂક થઈ છે એમાં આવશે ઇન્દુ ભૂષણની નિમણૂક થઈ છે આયુષ્માન ભારત યોજના અંતર્ગત અગાઉની કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં આવશે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના એટલે આર નો સમાવેશ થયો છે તો ચાલો આયુષ્માન ભારત યોજના અંતર્ગત ભારતમાં કેટલા વેલેને સ્થાપવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્યાંક છે તો જેમાં લક્ષ્યાંક છે એક પોઇન્ટ પાંચ લાખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર અઢાર ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ ક્યાંથી કરાવ્યો છે તો અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતેથી તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં દેશનો પ્રથમ જીઆઈ સ્ટોર કરવામાં આવ્યો છે એમાં છે ગોવા ખાતે તાજેતરમાં ભારત કયા એરપોર્ટ પર એરપોર્ટમાં વાત થઈ છે એટલે કે કયો જીઆઈ સ્ટોર શરૂઆત થઈ છે એરપોર્ટમાં આવે તો ડાબોલિમ વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય ક્યારે ઉજવાશે એટલે કે ક્યારે ઉજવાય છે તેમાં આવશે ચાર ફેબ્રુઆરીએ વર્ષ બે હજાર ઓગણીસ થી વર્ષ બે હજાર એકવીસ સુધી વિશ્વ કેન્સર દિવસની થીમ શું છે એ છે આઈ એમ એન આઈ વિલ તાજેતરમાં અમેરિકા અને રશિયાએ ઓગણીસો માં થયેલી કઈ સંધિ સ્થગિત કરવામાં આવી છે જેમાં એ જવાબ આવશે ઇન્ટરમિડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સીસ ટ્રેટી ભારતના ભારતીય નૌસેનાના નવા નવા નાયબ વડાપ્રધી તરીકે કોની નિમણૂક થઈ છે એમાં આવશે અશોક કુમારની એનસીસી ના નવા ડીજી એટલે કે મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક થઈ છે એમાં આવશે રાજીવ ચોપડા અને NCC નું પૂરું ફૂલ ફોર્મ શું થાય છે તો નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે શ્રી જવાબ સમગ્ર વિશ્વમાં સલામત ઈન્ટરનેટ દિવસ ક્યારે ઉજવાય છે સલામત ઇન્ટરનેટ દિવસ એટલે કે સેફર ઇન્ટરનેટ ડે જે પાંચ ફેબ્રુઆએ ઉજવાય છે તાજેતરમાં મળેલી ડીએ ની બેઠકમાં ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા ચાલીસ હજારના કરોડે ખર્ચ કરેલી સબમરીનની નિર્માણની મંજૂરી આપવામાં આવી છે એમાં શું આવશે છ તાજેતરમાં ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા કયા મોડેલ અંતર્ગત રૂપિયા ચાલીસ હજારના કરોડના ખર્ચે છ સબમરીનના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે એમાં આવશે સ્ટ્રેટેજી પાર્ટનરશીપ મોડલ તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા કેટલી એન્ટીટેક ગાઈડેડ મિસાઇલ જેનું નામ છે મિલાન ટુ ટી શું છે મિલાન ટુ ટીની ખરીદીની મંજૂરી આપવામાં આવી છે તો એમાં આવશે જવાબ પાંચ હજાર તાજેતરમાં વાઘ સંરક્ષણ અંગેની ત્રીજી રાષ્ટ્રીય સમીક્ષા કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું હતું એમાં આવશે નવી દિલ્હી તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી વાઘ સંરક્ષણ અંગેની ત્રીજી રાષ્ટ્રીય

સંસદમાં ક્યુ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે એમાં આવશે સિનેમેટોગ્રાફ સંશોધન વિધેયક બે હજાર ઓગણીસ સિનેમેટોગ્રાફ સંશોધન બે ઓગણીસ અનુસાર ભારતમાં ફિલ્મની પાયરસી બદલ કઈ સજા થશે તો ત્રણ વર્ષની જેલ અથવા તો દસ લાખ રોકડા અથવા તો બંને પણ થઈ શકે ત્રણ દેશની ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે દસ લાખ રૂપિયા પણ આપવા પડે અથવા તો બંને આ સજા થઈ જશે તો અત્યારે આ હું પહેલો પાર્ટ મૂકું છું આથી જે વિડીયો લેધી ન થાય આથી જે આગળ આપણે અહીંથી શરૂઆત કરીશું જે બીજા પાર્ટમાં આપણે સ્ટાર્ટ કરશું તો ચાલો આ પાર્ટ વન અહીં આપણે પૂરો કરીએ છીએ અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ સો મચ